નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ છઠ્ઠાના વિજ્ઞાન વિષયનું ચેપ્ટર ત્રીજું રહેસાથી કાપડ સુધી આ ચેપ્ટરનું સ્વાધ્યપોથી સોલ્યુશન આ વિડીયોના માધ્યમ શીખવાના છે ચેનલ પર નવા આવ્યું હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે લાઇક શેર કરી દેજો પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપણા બોક્સમાં લખવાનો છે પહેલો પ્રશ્ન નીચેના પૈકી વનસ્પતિ જ રેસા કયા છે તો એ છે સણ બીજો પ્રશ્ન નીચેના પૈકી પ્રાણી જ રેસા કયા છે તો એ છે રેશમ અને ઊન ત્રીજો પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે તો છે સિન્થેટિક ચોથો પ્રશ્ન સૂતર સણ રેશમ અને ઊન એ કેવા પ્રકારના રેસા છે તો છે કુદરતી રેસા પાંચમો પ્રશ્ન રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે તેને કાંતવું કહે છે છઠ્ઠો પ્રશ્ન તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે તેને વણવું કહે છે પ્રશ્ન સાતમું નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે તો એ છે ચરખો પ્રશ્ન આઠમો હાથ સાડનો ઉપયોગ શો છે તો એ છે કાપડ વણવાનો પ્રશ્ન નવ સાની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી તો એ છે સીવાની સોયની પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા રેશમ અને ઊન પ્રાણી જ રેસા છે બીજું રેશમના કીડાને કોસેટોમાંથી રેશમ મળે છે ત્રીજું સણના છોડના પ્રકાંડને સડાવીને તેમાંથી સણના રેસા મેળવાય છે ચોથી ખાલી ગયા નાયલોન એ સિન્થેટિક રેસા છે પાંચમી ખાલી જગ્યા કપાસના રેસામાંથી સુતરાવ કાપડ બને છે છટી ખાલી ગરમ દાબડા એટલે ઊનના બનેલા હોય છે સાતમું બારદાન એ શણના કાપડમાંથી મળે છે આઠમું આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો પ્રશ્ન ત્રીજો છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલું મફલર અને સ્વેટર સામાન્ય રીતે સાના બનેલા હોય છે તો ઊનના બીજું ટુવાલ કયા કાપડમાંથી બને છે તો સૂતરાવો ત્રીજું કપાસના બીજને રૂથી અલગ કરવાની રીતને શું કહે છે તેને પીંજવું કહે છે ચોથું રૂ કાંટવા માટે વપરાતા સાદા સાધનોના બે નામ આપો તે છે તકલી અને ચરખો પાંચમું ગૂંથીને બનાવતી બે વસ્તુના નામ આપો મોજા અને સ્વેટર છઠ્ઠું કાપડમાંથી કપડાં બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય તેને સીવવું કહે છે પ્રશ્ન ચોથો છે નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું વિધાન તાંતણા રેસામાંથી બનાવે છે વિધાન ખોટું છે બીજું કાંતવું એ રેસા બનાવવાની ક્રિયા છે વિધાન ખોટું છે ત્રીજું નાળિયેરનું બહારનું આવરણ એ સણ છે વિધાન ખોટું છે ચોથું કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પીંજણ કહે છે વિધાન સાચું છે પાંચમું વિધાન તાંતણાના વણાટથી કાપડ બને છે વિધાન સાચું છે છઠ્ઠું પોલિએસ્ટર એ સિન્થેટિક રેસા વિધાન સાચું છે સાતમું એક્રેલિક રેસા કુદરતી રેસા છે વિધાન ખોટું છે આઠમું કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે આ વિધાન સાચું છે નવમું કાપડ વણવા માટે ચરખાનો ઉપયોગ થાય છે વિધન ખોટું છે દસમું કપાસનો છોડ રેતાળ જમીન અને ઠંડી આબોહવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે વિધાન ખોટું છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન રેસાના મુખ્ય બે પ્રકાર જણાવો તેનો જવાબ છે રેસાના મુખ્ય બે પ્રકાર આ પ્રમાણે છે પેલું કુદરતી રેસા અને બીજું સિન્થેટિક રેસા બીજો પ્રશ્ન કુદરતી રેસાના બે પ્રકાર જણાવો તો કુદરતી રેસામાં વાનસ્પતિક રેસા એમાં ઉદાહરણ છે સૂતર સણ અને કોટન અને બીજું છે પ્રાણીજ રેસા એનું ઉદાહરણ છે રેશમ અને ઊન ત્રીજો પ્રશ્ન કયા કયા પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે તેનો જવાબ છે ઘેટા બકરા સસલા યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવાય છે ચોથો પ્રશ્ન કપાસના છોડના ફળને શું કહે છે તેનો જવાબ છે કપાસના છોડના ફળને ઝીંડવા કહે છે પાંચમો પ્રશ્ન રેશમના રેસા શામાંથી મળે છે તેનો જવાબ છે રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા મળે છે છઠ્ઠો પ્રશ્ન ભારતના કયા રાજ્યોમાં મુખ્યત્વે શણ ઉગાડવામાં આવે છે જવાબ છે ભારતના પશ્ચિમ બંગાળ બિહાર અને અસમ રાજ્યોમાં મુખ્યત્વે સણ ઉગાડવામાં આવે છે સાતમો પ્રશ્ન કાપડ વણવા માટે કયું સાધન વપરાય છે તેનો જવાબ છે કાપડ વણવા માટે વપરાતું સાધન સાળ છે આઠમો પ્રશ્ન સીવિયા વગરના કાપડ કાપડના ચાર વસ્ત્રોના આપો તો છે સીવ્યા વગરના કાપડના ચાર વસ્ત્રો છે સાડી ધોતિયું લુંગી અને પાઘડી નવમો પ્રશ્ન કપાસના રેસા કપાસના છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે તો જવાબ છે કપાસના રેસા કપાસના છોડના ફળમાંથી થાય છે દસમો પ્રશ્ન ષણના રેસા ણના છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે તો જવાબ છે ષણના રેસા ષણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન કુદરતી રેસા એટલે શું અને તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તે જવાબ છે વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાઓને કુદરતી રેસા કહે છે પેલું કુદરતી રેસાના બે પ્રકાર છે પહેલાં વાનસ્પતિક રેસા ઉદાહરણ તરીકે સૂતર અને સણ અને પ્રાણી જ રેસા ઉદાહરણ તરીકે રેશમને ઊન પ્રશ્ન બીજો છે સણના છોડમાંથી સણના રેસા કેવી રીતે મેળવવામાં આવે છે તેનો જવાબ છે શણના છોડમાં જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે શણના છોડની લણણી કરવામાં આવે છે લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ પાણીમાં ડૂબાળ રાખવામાં આવે છે આથી પ્રકાંડ સડી જાય સળેલા પ્રકાંડ પરથી હાથ વડે શણના રેસા છૂટા પાડવામાં આવે છે આ રેસાને ભેગા કરી સૂકવવામાં આવે છે આ રીતે શણના રેસા મેળવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન રેશમ અને ઊનના રેસાઓનો ઉપયોગ જણાવો તેનો જવાબ છે રેશમના રેસામાંથી રેશમી કાપડ બને છે તેનો ઉપયોગ કિંમતી સાડી જબ્બા ટાય તથા સ્કાર્ફ બનાવવા થાય છે ઊનના રેસામાંથી સ્વેટર ટોપી શાલ મફલર ધાબળા મોજા તથા બ્લાઉઝ બનાવવામાં આવે છે પ્રશ્ન ચોથો સણના રેસા અને નાળિયેરીના રેસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તેનો જવાબ છે સણના રેસામાંથી સણનું કાપડ બને છે સણનું કાપડ અનાજ ભરવાના કોથળા અને ખરીદેલી વસ્તુ ભરવા કેરી બેગ તરીકે થાય છે સણના રેસા પગ લૂંચણીયા બનાવવા તથા દોરડા અને ચટાઈ તરીકે થાય છે જ્યારે નાળિયેરીના રેસામાંથી કાથી કાથીના દોરડા પગ લૂંચણીયા વગેરે બનાવવા એનો ઉપયોગ થાય છે સાતમો પ્રશ્ન છે તફાવતના બે બે મુદ્દા આપો પહેલો તફાવત છે કપાસના રેસા અને શણના રેસા તો કપાસના રેસા કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવામાંથી મળે જ્યારે શણના રેસા શણના પ્રકાંડમાંથી મળે છે કપાસના રેસામાંથી ગાદલા ઓશિકા અને રજાઈ ભરવામાં આવે છે જ્યારે સણના રેસામાંથી દોરડા શેત્રંજી બેગ બનાવવામાં ઉપયોગ થાય છે બીજો તફાવત છે કાંતવું અને વણવું કાંતવું એટલે તે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા છે જ્યારે વણવું એ તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા છે કાતું માટે તકલી અને ચરખાનો ઉપયોગ થાય જ્યારે વણવા માટે હાથની ચાલતી સાડ કે વીજળીથી ચાલતા સાડનો ઉપયોગ થાય છે પ્રશ્ન આઠમો નીચેના રેસાનું કુદરતી રેસા અને સિન્થેટિક રેસામાં વર્ગીકરણ કરો કુદરતી રેસા એટલે કે ઊન સૂતર રેસામ અને સણ છે જ્યારે સિન્થેટિક રેસા એટલે કૃત્રિમ રેશા નાઇલોન એક્રેલિક પોલિએસ્ટર અને ટેરીલિન છે પ્રશ્ન નવ જોડકા જોડો અવિભાગના બ વિભાગ સાથે સૂતરમાંથી ટુવાલ બને રેશમમાંથી કિંમતી સાડી બને ઊનમાંથી સ્વેટર બને અને સણમાંથી કોથળા બને પ્રશ્ન દસ છે નીચેના પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખો પેલો પ્રશ્ન તાંતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે તેનો જવાબ છે તાંતણામાંથી કાપડ વણવા માટે હાથ સાડે કે વીજળીથી ચાલતી પાવર લૂમનો ઉપયોગ થાય છે હાથસાળ પર તાંતણા ઊભા લાઈનમાં પાંચ પાસે ગોઠવવામાં આવે છે ઊભા લાઈનના તાંતણાની વચ્ચે આડા તાંતણા એવી રીતે ક્રમાનુસાર પસાર કરવામાં આવે છે જેથી ચટાઈ જેવી રચના થાય છે આમ તાંતણાના બે જૂથની ઊભી અને આડી ગોઠવણી વડે કાપડ તૈયાર થાય છે આ પદ્ધતિને વણાટ કહે છે એક જ તાંતણાનો ઉપયોગ કરી ગૂંથણ સોયતની મદદથી કાપડ બનાવવામાં આવે છે આ પદ્ધતિને જ ગૂંથણ કહે છે બીજો પ્રશ્ન રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો તેનો જવાબ છે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે કાપડ બનાવવાની પ્રક્રિયાને આ પ્રથમ તબક્કો છે રૂના જથ્થામાંથી રેસાના બહાર ખેંચી તેને વળ ચડાવવામાં આવે છે જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને અને કાતવા માટે વપરાતું અન્ય એક સાધનને ચરખો કહે છે કાપડની મિલોમાં આ ક્રિયા મશીનો વડે થાય છે તા તા આપણે પાઠના સદી પોતેની સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર